અમદાવાદમાં મહાદેવના 12 જ્યોતિર્લિંગના એક જ સ્થળ પર દર્શન કરી શકશો. આ સિવાય ચારધામ યાત્રાના પણ તમે દર્શન કરી શકશો. ગાંધીનગર સરખેજ હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીની સામે એરિસ્ટો રિઝોર્ટ આવેલું છે. આ રિઝોર્ટમાં મહાદેવના 12 જ્યોતિર્લિંગ સહિત ચારધામની યાત્રા કરી શકો તેવા કોન્સેપ્ટ ઊભો કરવામાં આવ્યો છે. આ કોન્સેપ્ટ પાછળ લોકોને 12 જ્યોતિર્લિંગ તથા ચારધામનો એક જ સ્થળ પર દર્શન કરાવવાનો છે. આ સંપૂર્ણ આયોજન મોક્ષ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. અહીં લોકોને શ્રાવણ મહિના દરમિયાન લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તે હેતુથી આ સંપૂર્ણ કામ કરવામાં આવ્યું છે. આ 12 જ્યોતિર્લિંગ તથા ચાર ધામ એકસાથે જોવા માટે તમારે 30 રૂપિયાની પ્રવેશ ટિકિટ લેવી પડશે. આ સમગ્ર 12 જ્યોતિર્લિંગ તથા ચાર ધામ બનાવવા પાછળ આશરે 25 લાખ જેટલો ટ્રસ્ટ દ્વારા ખર્ચ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ચારધામ યાત્રા તથા 12 જ્યોતિર્લિંગ 2.5 વીઘા જમીનમાં વિસ્તરાયેલ છે. આ સિવાય શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા લોકો માટે ફરાળી નાસ્તાની સગવડ કરવામાં આવી છે. તે સિવાય ચા, નાસ્તો તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કુલ 105 લોકો મંદિરમાં સેવા આપી રહ્યા છે. અહીં દર્શને આવતા લોકો માટે વાહનોના પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. આ સ્થળને ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં અમરનાથનું મંદિર જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આપનું નામ જણાવી દીધું પહેલાં. મારું નામ લાલેશ ઠક્કર, એરિસ્ટો રિસોર્ટ, અમદાવાદ, મોક્સ ગ્રુપ, વાલા કેટરસ અને એરિસ્ટો ક્લબ એન્ડ રિસોર્ટ ત્રણેય સાથે મળી અને એક ધાર્મિક આયોજન કર્યું છે, જે SG હાઈવે ઉપર નિરમા યુનિવર્સિટીની સામે આપ જોઈ શકો છો. આ આયોજનમાં લગભગ 35 જેટલા કારીગરો 1.5 મહિનો મથી અને આ તૈયાર કર્યું છે. આની અંદર અમે લગભગ 25-1 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચો કર્યો છે. અમારો આશય માત્ર અમદાવાદ અને આજુબાજુના વિસ્તારની પ્રજા ચાર ધામ અને 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ સ્થળે કરી શકે એટલા માટે આ આયોજન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનો એ હિન્દુ ધર્મની અંદર પવિત્ર મહિનો ગણાય છે અને શ્રાવણ માસની અંદર લોકો ભોળેનાથની પૂજા અર્ચના કરતા હોય છે. શ્રાવણ મહિનાની અંદર જ ગોકુળ આઠમ એટલે કૃષ્ણ ભગવાનનો મટકી ફૂટનો કાર્યક્રમ પણ શ્રાવણ માસ દરમિયાન આવતો હોય છે. આમ અમે પણ એ શ્રાવણ મહિનાની અંદર આઠમના દિવસે અહીંયા મટકી ફૂટનો કાર્યક્રમ કરવાના છીએ. આમ ધાર્મિક આયોજન એટલા માટે કર્યું છે કે બધા જ લોકો હજારો રૂપિયા ખર્ચી અને આટલા બધા કિલોમીટર દૂર જઈ શકતા નથી. કેટલાક વડીલોને તો તબિયતના કારણે પણ આ યાત્રા શક્ય નથી, તો અમદાવાદની અંદર બધા જ લોકો આવી અને આ દર્શનનો લાભ લે અને પોતાની જાતને ધન્ય અનુભવે એના માટેનો અમારો એક પ્રયત્ન છે. આપના માધ્યમથી અમે બધાને આમંત્રણ પણ આપીએ છીએ કે 18-9 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે, એટલે તમે બધા અહીંયા આવો, દર્શન કરો, પોતાની જાતને ધન્યતા અનુભવો એવી અમારી લાગણી છે. બસ અમારો આશય આ જ છે. આપ સૌનો સહકાર મળ્યો છે અને મળતો રહેશે એવી આશા રાખીએ છીએ.